અને માલીબેન નારણભાઈ સાથે જવાની ના પાડતા ત્યારબાદ નારણભાઈ સાંજના સુમારે ઘરે એકલા પાછા આવતા માલીબેનના પતિએ પોતાની પત્ની વિશે પૂછતા જણાવ્યું હતું કે તેઓ અંબાજી કેમ્પમાં રસોડાના કામ અર્થે ગયેલ છે ચાર પાંચ દિવસ પછી આવશે પરંતુ અંબાજી મેળો સંપન્ન થયા બાદ પણ માલીબેન ઘરે પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ હતી પરંતુ કોઈ ભાડ ના મળતા વાગડોદ પોલીસ સ્ટેશન જઈ ગુમ થયેલ પોલીસ દ્વારા નારણભાઈ ભાંગી પડેલ અને ગુનો કબૂલતા જણાવ્યું હતું કે ભૂકોલી ગામની સીમમાં આવેલ અવાવરૂ જગ્યાએ લઈ જઈ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને ત્યાં દાટી દઈ નાસી છૂટ્યો હતો ત્યારબાદ મામલતદાર પોલીસ તેમજ પરિવારજનો સાથે રાખી જમીન ખોદી લાશને બહાર કાઢી સિહોરી રેફરલ હોસ્પિટલમાં પીએમરથી મોકલી અને કયા કારણોસર મારીબેનની હત્યા કરવામાં આવી છે તેની તપાસ હાથ ધરી છે સોમાભાઈ રાવત ન્યૂઝ નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ ગામ મુના તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું હાલમાં રહું છું રાણપુર એટલાવાસ અને આ જાણ એવી છે કે આ જમઈ સાથે ઘરેથી જમઈ ઘરે આવ્યા અને જમઈ એવું કીધું કે આપણે ભાઇશણ સગુ જોવા જવું છે એટલે એમના ખાહુને હંગાટ લઈ અને ભાષણ સગુ જોવા માટે નીકળેલા એક કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જે છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં નોકરી જ્યાં છે એ કોમ્પ કરવા માટે ઇકો ગાડી હતી અને ત્રણ બહેરા હતા અને એમના સંગાથે જ્યાં છે એવું કહી અને કલાક દોઢ કલાક પછી જમે ઘરે પરત પાછા મૂના આવેલા પછી એ રાત નાઈટ રોકાણા મૂના સવાર વહેલા ઘરે ગયા પછી રાતે બીજી નાઇટે વળી એક વાગે પાછા મુના આવ્યા એટલે એવું કીધું અમારા ભાને એમને કે ભાઈ તમારી છોકરીને મારા સંગાથ મોકલો એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ન હોય સવારે વેલા તમારો સંગાત મોકલી દેવો સવારે વહેલાં જમી અમે છોકરી મોકલી લીધે બુકોલી આવેલા બુકોલીથી પછી બે દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં તો પછી પારા ઈરા મુના આવેલા પછી એક દિવસ ગયો ચાર દિવસ વ્યતી જા પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાને બાગલો પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અરજી કર્યા બાદ એક બે દિવસ અમે અંબાજી દોતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે એફઆઈઆર ફરાવીએ પછી વાગલોજ એફઆઈઆર ફરાવા અમે દવા માટે તૈયારી માથે હતા કહો 10 મિનિટ મિનિટમાં નીકળવાનું હતું અને અમે ઘરેથી ગુડકા કે પડીનું મોહલો કરી અને ઘરેથી નાહી છૂટ્યો એના પાછળ અમે ગોત્યો પણ કોઈ મળેલ નહીં પછી રાતે અમે વાગલોજ પોલીસ સ્ટેશન ગયા બાગલોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘે જતા રહો તમારી અરજી આલેલી છે અને કાલ દસ વાગે આવી જજો તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફળાઈ એફઆઈઆર ફળાવ્યા પછી સાહેબ હજુ મુના આવેલા મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમઈ અમારા ધનાભાના જમઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેને વાગલોજ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાસ લઈ ગયા હંગાસ લઈ ગયા પછી અમે વાઘલોજ પોલીસ સ્ટેશન પાસે ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપજ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે અમને વાઘલોજ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા સવાર જાય વાઘડોદ જ્યાં તો વાઘડોદથી બી કીધું કે તમારે અમારા હંગાસ પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે તો અમે એમના હંગાત અંદર અહીંયા શી આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના હંગાત બુકોલી ગયા બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રહ્યા હતા જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવેલા શિયોરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેટ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેટ બોડી અમને બતાવી છે અમને અને ડેટ બોડી આજ પોઝેક્ટ અમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરી આવ્યા શિયોરીથી પાછા અમે તો આગળ જયા બુકોલી બુકોલી ચાલો અમને ડેડ બોડી અહીંયા અમે શું કહેવાય રેફલ હોસ્પિટલ શું છું કેન્દ્ર શિયોરી અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર અત્યારે ખબર પહેલા હવે શું સાહેબનું ડિસિઝન આવો છો પીએમનું એના માટે આધારશું